निवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ॐ श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज नी શ્રી સ્વામી નારાયણ ભગવાનની બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ પવિત્ર ધનુર્માસની અંદર ઘનશ્યામ બાળ સ્વરૂપે ભણવા જાય છે બધા ભક્તો મહારાજ માટે સરસ વિવિધ પ્રેમથી આઈટમો બનાવીને મહારાજને ભાવથી જમાડે છે અને ઘનશ્યામ પ્રભુના બાળ ચરિત્રો પણ ચાલી રહ્યા છે શ્રી ઘનશ્યામ લીલામૃત ગ્રંથ સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના બાળ ચરિત્રોને વર્ણવતા થકા મહારાજના મહિમાનું ગાન પણ એની અંદર કરે છે ભગવાન ક્યારેક બાળ ચરિત્રો પણ કરે અને ક્યારેક અલૌકિક ચરિત્રો પણ કરે છે કારણ કે એકલા અલૌકિક ચરિત્ર કરે તો પછી કોઈને ભગવાન પ્રત્યે માતા પિતાને પુત્ર તરીકેનું સુખ ના આવે અને મિત્રોને મિત્ર તરીકેનું સુખ ના આવે અને એકલા બાળ ચરિત્ર જ કરે તો કોઈને ભગવાન પ્રત્યે ભગવાન કોણ છે એની ઓળખાણ પણ થાય નહીં એટલે ભગવાન બંને પ્રકારના ચરિત્રો કરે માતા પિતા મિત્રો સગા સંબંધીઓને સ્નેહ આપવા માટે વાત્સલ્ય આપવા માટે ભગવાન બાળ તરીકે બાળ ચરિત્રો પણ કરે છે અને ક્યારેક પાછા એમાંથી ભગવાન અલૌકિક ભાવ પણ બતાવે છે જેથી ખ્યાલ આવે કે આ તો કોઈ સામાન્ય નથી આ તો સાક્ષાત અક્ષરાધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે એના દ્વારા એના પ્રત્યે અહોભાવ થાય પુરુષોત્તમ નારાયણપણાનો ભાવ થાય તો એના જીવનું પણ કલ્યાણ થાય કારણ કે સામાન્ય બુદ્ધિથી જો ભગવાનના દર્શન કરે તો કે જીવનું કલ્યાણ થવું અઘરું છે પણ ભગવાનની ઓળખાણ સાથે જો ભગવાનના દર્શન થાય અહોભાવ થાય તો જીવનું રૂડું થાય ગઈકાલની કથામાં સરસ કથા આવી મહારાજ જન્માષ્ટમીના દિવસે અયોધ્યામાં મંદિરમાં દર્શને ગયા તો ત્યાં ભગવાને મૂર્તિમાંથી પ્રગટ થઈ પૂજારીને કીધું કાં તો સાક્ષાત સ્વયં પુરુષોત્તમ નારાયણ છે પૂજારીને અહોભાવ થયો નિત્ય તો ઘનશ્યામ આવતા જ હતા દર્શને પરંતુ ઓળખાણ થવાથી ભગવાન પ્રત્યે અહોભાવ થયો ફરી જ્યારે હિંડોળા ઉત્સવ ચાલતા હતા ત્યારે દર્શને ગયા તો રામ લક્ષ્મણ ઝૂલતા હતા તો એમાંથી રામ ભગવાને સ્વયં પ્રગટ થઈને કીધું કે ઘનશ્યામ અહીંયા ઉપર અમારી સાથે આવો આપ તો સાક્ષાત પરબ્રહ્મ છો ભગવાન ઘનશ્યામ મહારાજ એ પણ સાથે ઝૂલ્યા અને લખ્યું અહીંયા કે અવતાર સાથે અવતારી કહેતા ઘનશ્યામ પ્રભુ એ સ્વયં અવતારી હતા બીજા બધા તો રામ ભગવાન આદિ સર્વે તો અવતાર છે એની આગળ એમની આપેલી શક્તિને ભોગવતા હતા એવા અનેક ચરિત્રો દ્વારા ભગવાન પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કર્યું અંતે દયાદત્ત નામના અસુરને મગર રૂપે થઈને આવ્યો એને ખૂબ ભગવાને માર માર્યો અને છેલ્લે રામ પ્રતાપજી એનો નાશ કર્યો એ નામે 28 તરંગ પૂરા થયા હતા 29માં તરંગનો પ્રારંભ થશે અવધપુરમાં વાલીડે ચરિત્ર કર્યા છે જે હ વિસ્તારીને વર્ણવો સુણો રામ શરણ જીતે હ સખા સર્વે સંગે લઈને
ચાલ્યા રમવા માટ કેસરી સંગ આદિ સર્વે આવ્યા પોતે રામ ઘાટ મલ્લ કુસ્તી મલ્લ યુદ્ધની કુસ્તી કરે ગુણસાગર ઘનશ્યામ એ સમયે આવ્યા નેપાળના મહાબલી મલ્લ તે ઠામ દેશાંતરમાં જીત કરી આવ્યા અયોધ્યામાય પ્રભુને રમતા દેખીને પોતે રમે છે ત્યાંય પોતાના જે સર્વે સખા તે દ્વારા એ કર્યું કાજ હજાર હજાર હસ્તીનું મૂક્યું બળ મહારાજ શ્રીહરિએ કર્યા બળહીન ગતિભંગ થયા છિન્ન ભિન્ન જોતા જોતા તેને જીતી લીધા સર્વના ગર્વ ઉતારી દીધા. લો, મારે દરેક ફિલ્ડની અંદર બધી જ જગ્યાએ ભગવાન પારંગત છે, કારણ કે ભગવાન બધી કળાના નિધિ છે. ભગવાનની અંદર તો કોઈ કળા ના હોય એવું છે નહીં. તમામ યોગ કળાના નિધિ છે ને તમામ લૌકિક કળાઓના પણ ભગવાન નિધિ છે. કહેતા સમુદ્ર છે, સાગર છે, બધા સદગુણોના પણ નિધિ છે. લૌકિક કળા હોય કે અલૌકિક કળા હોય, લૌકિક ગુણો હોય કે અલૌકિક ગુણો હોય, તમામ ગુણો ભગવાનની અંદર સ્વયં સિદ્ધ છે. ભગવાન અયોધ્યાપુરની અંદર નિવાસ કરીને રહ્યા હતા. એ સમય દરમિયાન એક સરસ પ્રસંગ બને છે. મહારાજ પોતાના મિત્રો સાથે રામઘાટ રમવા માટે મલકુસ્તી કરવા પણ ભગવાન જતા. અયોધ્યામાં થોડા મોટા થયા પછી, 4-5 વર્ષના ત્યારના એ સમયનો પ્રસંગ છે આ. તો ભગવાનના મિત્ર હતા ત્યાં અયોધ્યાની અંદર કેસરી સંઘ કરીને હતો, એ પણ મલકુસ્તી કરનારો મોટો માણસ હતો, એ કોઈ નાનો નહોતો. પણ એની જોડે ભગવાનને ફ્રેન્ડશીપ થઈ ગયેલી, તે કારણ કે ત્યાં ભગવાન ક્યારેક ક્યારેક મલકુસ્તી કરવા જાય ને. હવે ભગવાનને ત્યાં મલકુસ્તી કરવા શાના માટે જવાનું? રાજુભાઈ, ભગવાનને કંઈ મલકુસ્તી કરવાની જરૂર પડે? આપણે ક્રિકેટ રમવા જવાની જરૂર પડે, બરાબર, શોખ હોય એટલે. પણ ભગવાનને શા માટે જવાનું? ભગવાન તો ત્યાં જાય તો ત્યાં કેટલાય પ્રકારના મલ્લો હોય, બીજા કેટલા માણસો જોવા આવ્યા હોય, એ બધાને પણ ભગવાન કંઈક ને કંઈક રૂપે એને ભગવાનમાં ભાવ થાય, ભગવાનના ચરિત્રો જોઈને ભગવાન ક્યાંક અલૌકિક ભાવ બતાવે તો બધાને ઘનશ્યામ પ્રત્યે અહોભાવ થાય, દરેકની વૃત્તિ ભગવાનમાં જોડાય અને એ દ્વારા એ જીવનનું પણ કલ્યાણ થાય. એટલે ભગવાન એક જ જગ્યાએ બેસી રહીને એક જ પ્રકારની સ્કૂલમાં જાય ને એક જ લીલા કરે તો એ તો ખાલી થોડાક જીવન સમાજ થાય. તો ભગવાન છે તો અનેક જીવોનું કલ્યાણ કરવા આવે છે ને. તો ભગવાન ખાલી 11 વર્ષ ઘરમાં રહીને તરત જંગલમાં જતા રહે ને. અહીંયા ભગવાન નિત્ય પોતાના સખા મિત્રો સાથે રામઘાટ પર આવ્યા. એ રામઘાટ એટલે એક જગ્યા છે, ત્યાં બધા મલ્લો ભેગા થઈને મલ્લ કુસ્તીની પ્રેક્ટિસો કરતા હોય. એમાં ભગવાનનો મિત્ર હતો કેસરી સંઘ, એની સાથે ત્યાં મહારાજ થોડી મલકુસ્તીના દાવ વગેરે કરતા હતા. અને એ સમયે દરમિયાન બરાબર નેપાળની અંદરથી ત્યાંના કોઈ મલ્લો હશે, બધાએ દેશાંતરોમાં બધાએ મલ્લોને જીતતા જીતતા અયોધ્યામાં આવેલા કે ભાઈ હવે અયોધ્યાના મલ્લોને જીતીએ. એટલે એની અંદર હતો મહાબલી અને એ મુખ્ય હતો. નેપાળના જે બધા મલ્લો આવેલા એની અંદર મહાબલી એ મુખ્ય હતો. એણે આ જોયું, એણે બધા કેટલાય એને જીતી જીતીને આ બાજુ અયોધ્યામાં આવેલા. અને ભગવાનને તો નાની ઉંમરના ઘનશ્યામ પ્રભુ તો નાના હતા, એ માલકુસ્તીના દાવ રમતા હતા, એટલે આ લોકોને હસવું આવ્યું. આ બધા મોટા બધા આવેલા નેપાળના, એમથી કહો આ નાના નાના છોકરાઓ મલકુસ્તીના દાવ કરે છે, ઘનશ્યામ પ્રત્યે જોઈને હસવા લાગ્યા. પછી એમને કીધું કે એણે ક્યાં થોડી વાતચીતો થઈ અને પછી કીધું કે આ તમે શું કરો છો? ઘનશ્યામ પ્રભુ કે અમે તો અમારી રીતે થોડી મલકુસ્તીની પ્રેક્ટિસ કરીએ છીએ. એટલે કે હવે તમારી આ ઉંમર છે મલકુસ્તી કરવાની, આમ તેમ બધી થોડી રગજગ થોડી વાતોચીતો થઈ અને જોતાં જોતાં અમે ત્યાં તો પછી બંનેના દાવ હામ હામે ચાલુ થઈ ગયા. તો ભગવાન કે એણે કીધું કે ચાલો આપણે જોઈ લઈએ કોને સારું આવડે છે.
પહેલાં કહે કે ભાઈ અમે તો કહીએ કેટલાય દેશમાંથી કેટલાયને જીતીને આવ્યા છીએ અને તમે તો કંઈ ચાલશે ને, કેમ કરીને. તો પછી તો ભગવાને કીધું તો કંઈ વાંધો નહીં, આપણે જોઈએ. પછી તો પેલા નેપાળથી આવેલા મહાબલી આગ વગેરે મલ્લો, એની સાથે તો કેટલાય બધા મલ્લો હતા, એ બધા આવ્યા ને ત્યાં ભગવાન સામે એ લોકોની મલ કુસ્તીના દાવ રમાયા. અને ભગવાન તો પછી ભગવાન છે, અને ભગવાન સાથે અને એની કુસ્તી થઈ. ઘનશ્યામ પ્રભુ તો નાના છે, પરંતુ ભગવાને અને મલ્લોની સાથે કુસ્તી થતાં થતાં ભગવાનને તો હજારો હાથીનું બળ ગ્રહણ કર્યું. અને પેલા જે દેશાંતરોમાંથી કેટલાય મલ્લોને જીતીને આવેલા મહાબલીએ વગેરે મલ્લો નેપાળના, એ બધાને ભગવાને બધાનો ગર્વ ઉતારી દીધો અને બધાને પછાડ્યાને ધૂળ ચાટતા કર્યા. અને આ વાત તો અયોધ્યામાં પછી તો કંઈ છાની રહી કે નાના એવા ઘનશ્યામે આવા મોટા મલ્લોને પછાડ્યા. એટલે જે આ વાત તો પછી આખી અયોધ્યાપુરીમાં વહેતી થઈ અને ઘનશ્યામના ગુણો મીંડ્યા ગવાવા. ચાલી અવધપુરીમાં વાત, ઘનશ્યામના બળની ખ્યાત. અયોધ્યાપુરીના મલ્લ જે હ થયા તત્પર જીતવા તે હ. હવે ભગવાનની વાત ને ભગવાનની ખ્યાતિ આખા અયોધ્યામાં બધા એ જ વાતો થવા લાગી. કોઈ પણ નાના મોટા બધાય કે ઓ પેલા ધર્મ પિતા ધર્મદેવના નાના પુત્ર ઘનશ્યામ તો દેખાય છે સામાન્ય નાના બાળક, પણ આજે તો ઠેઠ નેપાળથી આવેલા મોટા મોટા મલ્લોને પછાડ્યા ને બધાને પરાસ્ત કર્યા. વાત તો બધા લોકો તો કરતા કરતા હતા, પણ પેલા અયોધ્યાના જે મલ્લો હતા મુખ્ય મોટા, એ બધાને આ વાત ખબર પડી. હવે એમને આ વાત સાંભળે એટલે એમનેથી સહન થાય. પછી કોઈ મોટા પ્રખ્યાત હોય જે તે ફિલ્ડમાં, પછી નાનો એવો છોકરો આ કામ કરી જાય તો ભાઈ એને તો એમ લાગે ને કે આવડો નાનો એવો કરી જાય તો આપણે શું આ ગામમાં કહેવાશું. અયોધ્યાની અંદર મુખ્ય તો આપણું નામ છે મલ કુસ્તીમાં, અને આ બધા એ ઘનશ્યામના જ વખાણ કરે છે આખા અયોધ્યામાં, તો આપણું શું કહેવાશે. એટલે એ લોકોને થોડુંક એ થયું. અયોધ્યાપુરીના મલ્લ જે થયા તત્પર જીતવા તે, એ બધાને થયું કે ચાલો અમે ઘનશ્યામને જીતીને બતાવીએ. એટલે એ બધાએ ભેગા થઈને કીધું કે અમારે ઘનશ્યામની સામે મલ્લયુદ્ધ કરવું છે. બીજે દિવસે થયું સવાર, કરે વાત સહુ નર નાર્ય. રાજાના ભત્રીજા જે કહેવાય, ઘનશ્યામને જીતવા જાય. દિલ્હી સંગ આદિ ભીમ સંગ, જીતીને જેને લેવો છે રંગ. રાય દર્શન સિંહજી નામ, તેણે વાત જાણી છે તમામ. તે જાણે છે પ્રભુનો પ્રતાપ, રાય વિચારે છે મન આપ. કહે ત્રણને બોલાવી પાસ, સુણો પુત્ર કહો હું ઉલ્લાસ. હરિપ્રસાદ પાંડે નાતન, તમે ઓળખતા નથી મન. એમાં શું આવશે પરિણામ, વિચારીને જાજો તે હઠામ. અયોધ્યાપુરીનો જે રાજા હતો, એ રાજા એના ભત્રીજા હતા ત્રણ. એ ત્રણ ભત્રીજા હતા, એ જ મલકુસ્તીની અંદર અયોધ્યામાં એનું જ નામ હતું, અને એ જ મલકુસ્તીમાં સૌથી પાવરફુલ હતા આખા અયોધ્યામાં બધાને પછાડે. એ ત્રણના નામ લખે, એકનું નામ હતું દિલ્હી સંઘ, અને એકનું નામ હતું ભીમસંઘ, અને ત્રીજાનું નામ હતું રાય દર્શન સંઘ. એટલે આ ત્રણેય જણાએ નક્કી કર્યું કે આપણે ઘનશ્યામને પછાડવાને, આપણે એટલો નાનો બાળક એની વાતો આખા ગામમાં થઈને આપણે શું મોઢું લઈને ફરીએ. આપણે મલ મોટા કહેવાય અને આપણું કોઈ નામ ના લે, નાના બાળકનું બધે નામ આખા છપૈયામાં બોલાય. એટલે એને ગર્વ એને થયું કે આપણે કેમ પાછા પડીએ. એટલે એણે જઈને રાજાને વાત કરી કે ભાઈ અમારે મલયુદ્ધ કરવું છે અને ઘનશ્યામને અમારે પછાડવા છે. પેલા રાજાને તો ઘણીવાર ઘનશ્યામના પ્રસંગોના ખ્યાલ હતા કે ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી, એ તો સાક્ષાત ભગવાન છે. એના કેટલાય દિવ્ય અલૌકિક પ્રતાપો લોકોએ નજરે જોયા છે અને બધાએ લોકો દ્વારા મેં વાત સાંભળી છે. એટલે જે રાજાએ એના જે ત્રણ ભત્રીજાઓ મલ હતા એને કીધું કે ભાઈ તમે બધાએ મલકુસ્તી કરો તો કરો છો, સારા મલકુસ્તીવાળા દાવ જાણો છો એ ખબર છે મને, પણ આ ઘનશ્યામ સામે તમારે પડાય એવું નથી. એ કોઈ સામાન્ય નથી, ભલે દેખાય નાના બાળક, પણ એ તો સાક્ષાત પરબ્રહ્મ છે, માટે એનું પરિણામ તમારા માટે સારું તમે ધારો એવું આવશે નહીં એની સામે રમવાથી. પણ આ લોકોને તો ભાઈ ગર્વ હોય
એને ગર્વને જે ટાળવો હોય તો બહુ અઘરી વાત છે ને. માણસને અભિમાન આવે ત્યારે એક વટને માટે શું ના કરે તો તેની આખી જિંદગી ગમે તેમ ખપી જાય, ઘર બાર બધું જતું રહે તોય વટ માટે માણસ બધુંય કુરબાન કરી દે. અને જો કંઈક સત્સંગ માટે કોઈક સારા કાર્ય માટે કરવું હોય તો એને અઘરું પડે, પણ એક જો વટ આવી ગયો, એકવાર પાવર આવી ગયો, ગર્વ આવી ગયો કે ભાઈ હું બતાવી દઉં, તો પછી તો ભલે આખું જિંદગી લૂંટાવી દે તોય તૈયાર થઈ જાય માણસ. પછી જોવે નહીં કે ભાઈ આ બધું કરવા જઈશ તો પાછળ શું થશે, મારી પાસે ખાવા રોટલાય નહીં રહે, પણ તોય બોલું કે ને લાફો મારીને ગાલ લાલ રાખે એમ વટ બતાવવા માટે. ભલે પછી પાછળ જે થાય પણ આગળ તો બધાને લોકમાં દેખાવું જોઈએ, લોકો વાહ વાહ કરવા જોઈએ. અને જગતમાં એવું જ છે, લોકો બધાને દેખાડવાનો અને બધાને સમાજમાં બતાવવાનો વધારે પાવર હોય. પછી ઘરમાં ભલે ખાવાય કશું ના હોય, ગુજરાતમાં જુઓ ને ઘણીવાર છોકરાઓને નોકરી કંઈ ના હોય, સ્વામી વાત કરે ને કે 1500ની જોબ હોય અને તોય મોટી બાઇક લઈને ફરે ને કંઈક પેન્ટ ને ચશ્મા નાન તેન લઈને કેટલાય પૈસાઓ ખર્ચે ભાઈ દેખાડવા માટે, બાકી કંઈ હોય કંઈ નહીં, પાપના પૈસે લેર કરતા હોય, પોતાને તો કંઈ હોય નહીં, પણ એમ લોકો દેખાડવા માટે ગમે તે કરે. અને એમાંય જો કોઈક બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હામહામે આવી જાય અને પછી એમાંય સમાજની વચ્ચે થઈ જાય, ભાઈ વટ માટે કોર્ટમાં જઈને બધું લાખ ડોલર ખર્ચવા પડે તો એને અઘરા પડે, ને એને ભગવાન માટે જો થોડું આપવું હોય તો અઘરું પડે. એ માણસ વટને માટે બધું કરે, ગર્વને માટે બધું કરે. અહીંયા આ ભીમ શું કહેવાય, રાજાના ત્રણ ભત્રીજાઓ મલ્લો હતા, ઘનશ્યામની વાતો બધી બાજુ થવા લાગી એટલે એને અભિમાન એવું કે ભાઈ મારું અમારું શું. રાજાએ ઘણું સમજાવ્યા પણ માન્યા નહીં કે ના અમે તો ઘનશ્યામને જીતીને બતાવીશું. કંઈ વાંધો નહીં રાજા કે ભાઈ તમારે લડવું જ છે તો પછી એમાં કંઈ ના પડાય નહીં. સુણી રાજાના એવા વચન, બોલ્યા અભિમાની ત્રણે તન, હાલ તમારી નજરે જોતે જીતીને આવીશું અમે પોતે, થશે અમારી પૂરણ આશ, મોજ માગીશું તમારી પાસ, તારે તો રાજા કે ભલે જાઓ, બળ તમારું સર્વે બતાવો. લો રાજાને જ્યારે ના પાડી કે આની સામે જવા જેવું નથી, ત્યારે પેલા ત્રણેય જણા અભિમાની કહે છે કે તમે અમને છૂટી આપો, તમારી નજર સામે અમે એને જીતીને આવીશું, જીતીને પછી તમારી પાસે મોજ માગશું, કહેતા ઈનામ માગીશું. અને રાજાએ કીધું કે કંઈ વાંધો નહીં, તો પછી તમે જાઓ ને તમારું બળ એ બધાને બતાવો. રાજા કે હું પણ જાઓ, તમારો યુદ્ધનો મલકુસ્તીના દાવ જોવા માટે હું સ્વયં આવવાનો છું. આવી રીતે રાજાએ વાત કરી અને પછી આ વાત તો આખા એ ગામમાં અયોધ્યામાં પ્રસારને પામી, બધી જગ્યાએ ચારે બાજુ પ્રસરી ગઈ કે ભાઈ આ ત્રણ મોટા મલ અયોધ્યાના અને ઘનશ્યામ નાના બાળક આની વચ્ચે મલયુદ્ધ થવાનું છે અને રાજા સ્વયં જોવા માટે આવવાના છે. આ દિવસે અને આ જગ્યાએ મલકુસ્તી થવાની છે. પછી તો ઢંઢેરો પીટાયો, આખા અયોધ્યામાં વાત પ્રસરી ગઈ. કેટલાય લોકોને તો એ થવા લાગ્યું કે આટલા મોટા ત્રણ મલ્લો નાના એવા ઘનશ્યામ આરે યુદ્ધ થશે, ઘનશ્યામનું શું થશે, બધાને ચિંતા થવા લાગી. રાજાએ કીધું કે જાઓ, હું આ મલયુદ્ધ જોવા માટે આવીશ અને જેના જીત્યામાં પડશે દાવ તેને આપીશ હું શિરપાઓ, જે જીતશે એને મારા શિરપા વસ્ત્ર આભૂષણ ઘરેણા વગેરે આપીને એને નવાજીશું. આવી રીતે વાત થઈ. ચાલ્યા ત્રણેય જણા નિર્ધાર, મન જીત્યાનો હર્ષ અપાર, ગયા મારુતિને પગે લાગી, પોત પોતાન તણી જય માગી. લો ત્રણેય જણા હરખ્યા આનંદ પામ્યા કે વાહ હવે આપણે જીતીને ઘનશ્યામને બતાવશું ને આખા અયોધ્યામાં આપણી વાત થાય એવું કરી દઈશું. આવો એમને ગર્વ આવ્યો અને મારુતિના કહેતા હનુમાનજીના દર્શન કર્યા, કારણ કે મલ હતા કે હનુમાનજીના દર્શન કરીને જઈએ તો આપણું કામ પાર થાય. એમ ભાઈ હનુમાનજી કે ભાઈ હું જેનો સેવક છું ને હું કેમ તમને તમારી આગળ, હું સ્વયં આવું તોય જીતી ના આવ્યું, એમાં મારા આશીર્વાદ તો કેટલું કામ કરશે, પણ કંઈ વાંધો નહીં. ભગવાનના હનુમાનજી મહારાજના દર્શન કરીને આવ્યા છે. જ્યાં ઘનશ્યામ મહારાજનું ઘર હતું બરહટ્ટાપુરની અંદર, એ ઘરની બહાર આંબલીનું વૃક્ષ હતું, એ વૃક્ષની નીચે જ બરાબર રાજાની
જ્યાં એ મધ્ય બજાર હતી બરહટ્ટાપુર શાખાની, મધ્ય બજારનો છે ત્યાં ભાગ ત્રણે ઊભા રહ્યા જય લાગ. શૂરવીર હતા તે તણાણા બીજા જોવા હજારો ભરાણા. લો હવે તો નક્કી થયો દિવસ, ને એ દિવસ આવી ગયો. આશા બરહટ્ટા શાખાપુર કે જ્યાં ઘનશ્યામ મહારાજનું ઘર હતું, ત્યાં વચ્ચે જે ચોક હતો મોટો, ત્યાં બરાબર રાજા માટે સરસ મજાના તંબુ બંધાણા, સરસ મજાનું સ્ટેજ થયું, ત્યાં રાજાનું સિંહાસન મૂકાણું. રાજા હજી આવતા પહેલાં તો આખા મલ્લો પણ ત્યાં આવી ગયા છે, અને આખા અયોધ્યાપુરના માણસો ચારે બાજુ વીંટાઈ ગયા છે આ જોવા માટે. અને લોકોને થયું કે આ શું થશે એમ, જોવા માટે ચારે બાજુ બધા માણસો ભેગા થયા. રાજમંડળ લઈ રાજન તે જોવા આવ્યા કરી મન, શૌકાર જે ધન દસમાન સંગા થે લાવ્યા છે આપી માન. મોટી આંબલી હેઠે અનુપ કુવાના કાંઠા ઉપર ભૂપ, ગાદી તકીએ આવી બિરાજ્યા સર્વે લોક ભરાણા છે જા જા. આવો તમાશો જોવાનો તો બધાય ભેગા થઈ જાય, એટલે ચારે બાજુ બધા માણસો ઘણા, તો બધા એટલે મોટાભાગના માણસો એવા હતા કે ઘનશ્યામનું શું થશે, ઘનશ્યામને બધા ઘનશ્યામ પ્રત્યે સહાનુભૂતિથી આવીને ઊભા રહેલા. અને આંબલીની ઝાડની નીચે ગાદી તકિયા ઉપર રાજા એના આખા રાજદરબારીઓ સાથે પધાર્યા, એ બધા ત્યાં ખુરશીઓ ઉપર બેઠા છે, ચારે બાજુ લોકો ભરાણા છે. ઘનશ્યામને બોલાવ્યા રાયે કરી વાત સહુ સમુદાયે, મોટા ભાઈએ સુણી તે વાર કરે છે પોતે દિલ વિચાર. કહે શ્રી હરિને બલરામ હવે શું કરશો ઘનશ્યામ, પરીક્ષા જોવા રાજાજી આવ્યા સાથે મોટા મોટા મલ્લ લાવ્યા. લો બધા આવી ગયા, અને પછી રાજાએ ઘનશ્યામને બોલાવ્યા કે આવી રીતે આ બધા મલ્લો તમારી સાથે યુદ્ધ કરવા માગે છે, તમારી કેવી ઈચ્છા છે? ઘનશ્યામ કે કંઈ વાંધો નહીં, ભલે એ લોકોની ઈચ્છા હોય તો એમને પણ સાથે મલ્લ કુસ્તી અમે તો કરીશું. એટલે મોટા ભાઈ રામ પ્રતાપજીને ચિંતા થઈ કે નાના ઘનશ્યામને આ રાજા આવ્યા પોતે સ્વયં, અને આટલા બધા મલ્લો મોટા રાજના અને આખા અયોધ્યાના પ્રખ્યાત મોટા મલ્લો, એની સામે નાના ઘનશ્યામ બિચારા શું કરશે, એનું કંઈક બીજું હાથ પગ ભાંગશે તોય તકલીફ થશે. એટલે ઘનશ્યામની ચિંતા મોટાભાઈને થવા લાગી, એટલે ભગવાનને કહેવા લાગ્યા ઘનશ્યામને કે તમારી પરીક્ષા જોવા માટે તો સ્વયં રાજા આવ્યા છે, ના મોટા મોટા મલ આવ્યા છે, હવે શું થશે? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે, હરિ કહે બિશો નહીં, આજ સૌને વાલી છે પોતાની લાજ. લો દરેકને પોતાની લાજ વાલી છે કે ભાઈ લાજ જવી જોઈએ નહીં, દરેકને એવું હોય ને. એટલે ઘનશ્યામ કહે કે અમને અમારી લાજ તો વાલી હોય ને ભાઈ, અમે ભગવાન છીએ, અમે કોઈ સામાન્ય તો છીએ નહીં, દરેક એટલે કહે ને કે લાજ માટે દરેક બધું કરે. અમે ઘનશ્યામ કહે કે અમે અમારી અમને સૌને વાલી છે પોતાની લાજ, એમ કહીને તે ઘરમાં ગયા, રજા માગીને તૈયાર થયા, કર્યા માત પિતાને પ્રણામ, ચાલ્યા કુસ્તી કાજે ઘનશ્યામ. માત પિતા થયા છે ઉદાસી, સમય સમર્યા અંતરે અવિનાશી. લો પછી ઘનશ્યામ પ્રભુ માત પિતાને પગે લાગી, માત પિતાના આશીર્વાદ લીધા, માત પિતાને કીધું કે આપની રજા લઈને હું આ રાજાની મલ્લોની ફરમાઈશ આવી છે તો એને હું પૂરી કરવા જઉં છું. ત્યારે માત પિતા પણ ખૂબ ઉદાસ થયા કે નાના ઘનશ્યામને આવડા મોટા મલ, હે એક મલના પગની અંદર જ તે ઘનશ્યામ જેવા કેટલાય બાળકો હમાય જેવા દેવાના જાડા મોટા પહાડી શરીર હોય, એની સામે નાના ઘનશ્યામની શું દશા થશે? એટલે માત પિતા ખૂબ ઉદાસ થયા, ચિંતા થઈ, અને અંતરમાં ભગવાનની સ્મરણ કરવા લાગ્યા. એમને ધીર રેવાય અનુપ, ધર્યું વૈરાજ પુરુષનું રૂપ, ઘડી એક દીધું દર્શન, પાછા બાળક થયા જીવન. ઘનશ્યામને થયું કે માત પિતાને જો અત્યારે કંઈ દર્શન નહીં આપીએ તો એ બધાએ બહુ ચિંતા કરશે, અને માત પિતા રજા પણ નહીં આપે. એટલે પછી ઘનશ્યામને ઘનશ્યામ એ વૈરાજ પુરુષ કહેતા, મોટું વિરાટ સ્વરૂપ, આખું બ્રહ્માંડ એ વિરાટની અંદર રહેલું છે, 14 માળનું બ્રહ્માંડ, એવું મોટું વિરાટ રૂપ ભગવાને દર્શન કરાવ્યા,
તો ઘનશ્યામના દર્શન આવી રીતે કરીને માત પિતાને એમ થયું કે આ કોણ છે તે, તો એટલામાંથી ઘનશ્યામ પાછા નાના બાળક રૂપે થયા. ત્યારે બધાને થયું ઘનશ્યામ ધર્મપિતાને માત પિતાને કે આ તો સાક્ષાત ભગવાન છે, પરંતુ બાળ સ્વરૂપે અમને દર્શન આપીને બાળક તરીકેનું અમને સુખ આપી રહ્યા છે. એવું આશ્ચર્ય દેખીને મન ધર્મ ભક્તિ થયા છે પ્રસન્ન. રામ પ્રતાપને કહે ભાઈ હવે ચિંતા નથી જુઓ કાંઈ. લો, આવું આશ્ચર્ય જોયું એટલે ધર્મભક્તિને પણ પોતાનો જે શોક હતો એ ટળી ગયો ને આનંદ થયો કે વાહ કંઈ વાંધો નહીં, ઘનશ્યામ તો સાક્ષાત ભગવાન છે માટે એમાં કોઈ ચિંતા હોય નહીં. પછી રામ પ્રતાપજીને કહેવા લાગ્યા કે જુઓ હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ઘનશ્યામ ને કંઈ થશે નહીં. મલ્લ રહ્યા છે જ્યાં નિરધાર, આવ્યા તે સ્થળે ધર્મ કુમાર. પેલો ઊભો થયો ભીમ સંગ, કુસ્તી કરવા ધરીને ઉમંગ. લો, પછી ઘનશ્યામ પ્રભુ આવ્યા જ્યાં મલકુસ્તીના દાવ રમવાના તે અખાડામાં આવ્યા. ચારે બાજુ આમ દોરડાની ફેન્સ બાંધેલી, બધી બાજુ માણસો અયોધ્યાપુરીના, એક બાજુ રાજા તંબુમાં સિંહાસન ઉપર ખુરશી પર બેઠા છે, અને હવે તો બધી બાજુ ઢોલ નગારા અને કિકિયારીઓ અને ચીચિયારીઓ બધા મંડ્યા પાડવાના. ઘનશ્યામને મલ્લો વચ્ચે યુદ્ધ શરૂ થવાનું હતું. ઘનશ્યામે મલના અખાડાની અંદર પ્રવેશ કર્યો અને આ બાજુ પહેલાં ત્રણ મોટા મલ તો તૈયાર જ હતા, કુસ્તી કરવા પહેલેથી આવી ગયા હતા. એટલે એમાં સૌથી પહેલો ઊભો થયો ભીમસંગ, અને ભીમસંગ ઊભો થઈને કુસ્તી કરવા માટે તૈયાર થયો અને તાલ બજાવી તૈયાર થયો. મધ્ય બજારમાં ઊભો રહ્યો, બે હાથથી આમ પહેલાં વગાડે ને તાળી એમ કરીને પોતાનો આમ પાવર બતાવતો બતાવતો, હાથને મસલ્સ બતાવતો બતાવતો વચ્ચે આવ્યો મલ ભીમસંગ. તાલ બજાવી કહેતા બંને હાથે આમ તાળી વગાડે ને એવી કરતે કરતો કરતો બજાબર વચ્ચે બજારમાં આવ્યો અને તેના મન સન્મુખ આવ્યા મુરારી, જોવા સ્થિર થયા નરનારી. ભગવાન પણ ઘનશ્યામ પ્રભુ ચાલતા ચાલતા એની સામે આવ્યા અને આ સમયે બરાબર આવી કુસ્તી જોવા માટે અયોધ્યાના તો માણસો ભેગા થઈ ગયા, રાજા ભેગા થઈ ગયા, પણ હવે આકાશમાં દેવતાઓ એને થયું કે ઓહો ભગવાનની ઘણી લીલા જોઈ છે પણ આવી લીલા તો ક્યારેય જોઈ નથી. એટલે દેવતાઓ પણ આકાશની અંદર આવી ગયા. આવ્યા આકાશમાં સહુ દેવ, દેખે વિમાનમાં બેસી એવ. હવે સાંભળતા સહુ જન, ભીમ સંગ બોલે છે વચન. દેવતાઓને થયું કે ઘનશ્યામની આવી લીલા દર્શન ફરી ક્યારે મળશે. એ દેવતાઓ પણ આકાશમાં ચારે બાજુ વિમાનમાં બેસીને આકાશમાંથી ઉપરના વ્યૂથી જોવા માંડ્યા નીચેની લીલાઓ. અને હવે ભીમસંગ જે વચન બોલે છે સાંભળો. જુઓ ઘનશ્યામ, મારું જોર દેખાડું તમને કઠોર, જાણતા નથી પ્રાક્રમ મારું, ભલ ભલાના ગર્વ ઉતારું. લો, ભીમસંગ લડાઈ પહેલાં ઘનશ્યામને પહેલેથી જો આમ હારી જતા હોય તો પોતાની બળ બતાવતા ઘનશ્યામને કહેવા લાગ્યા કે ઘનશ્યામ મારું જોર જો હું તમને દેખાડું, મારું પરાક્રમ કેવું છે, તો કે હું ભલ ભલાના ગર્વને ભલ ભલાના અભિમાનને ઉતારું, એવું મારું પરાક્રમ છે, એવું મારું બળ છે, એવી મારી શક્તિ છે. એટલે જોઈને પછી લડજો, જો તમારી અંદર કેપેબિલિટી હોય મારી સામે યુદ્ધ કરવાની, મારી સામે મલકુસ્તી કરવાની, તો પછી આગળ નામ લેજો. પહેલાં હું એક મારો ખાલી દાવ બતાવી દઉં અને પછી તમને લાગે કે લડવા જેવું છે તો આવજો, નહીંતર પહેલેથી જ બેસી જજો જો તમારે હાથ પગ હાંચવા હોય તો. આવી રીતે તમને એક ચાન્સ આપું છું એમ કરીને પોતાનો ગર્વ અને અભિમાનથી શક્તિ બતાવવા લાગ્યો. એમ કહી લોહ સાંકળ લીધી, એક ચરણ સાથે બાંધી દીધી, એમ કરીને એક મોટી લોઢાની હાંકળ લીધી ને પોતાના પગે બાંધી, જેમાં 24 મણ છે ભાર, જોઈ રહ્યા છે લોક અપારે. સાંકળ જ 24 મણની હતી દાદા, કેટલી જાડી હાંકળ, હાથીને કંઈ એવડી મોટી ના જોઈએ, એટલી મોટી તો આમણે પગમાં બાંધી, એક પગમાં ખાલી 24 મણની સાંકળ. જોવા આવ્યા છે સઘળા જન, તેમને કહે ભીમ વચન. પેલો ભીમસંગ છે એ અયોધ્યાપુરીના જેટલા માણસો આવ્યા હતા એ બધાને કહેવા લાગ્યો કે સાંભળો બધા ભેગા થઈને કે સર્વે લોક, ઓકે, સર્વે લોકોને લોકોએ જાલી સાંકળ, બહુ ખેંચે છે કરીને બળ, પણ ખસે નહીં તેનો પગ, ત્યાંથી હઠે નહીં એક ડગ. લો, પેલા ભીમસંગે કીધું કે અયોધ્યાપુરીના જેટલા જોવા આવ્યા છે બધા ભેગા થઈને હવે હાંકળ ખેંચો. લો,
તો આખા અયોધ્યાના માણસો પેલી 24 મણની હાંકળ એ બધાએ માંડ માંડ તો ઉપાડી બધા ભેગા થઈને પછી ખેંચવા લાગ્યા, તો આખું અયોધ્યા ભેગું થયું તોય પેલાનો પગ હલ્યો નહીં. આવું જોઈને તો પછી કોઈ ભલભલા નહીં તરત એમ થયા કે અહીંયા તો ચાલશે નહીં, એ જોઈને જ આપણે હટી જઈએ, નહીંતર તો ખાલી યુદ્ધમાં ચડવું ને પછી હારવું એના કરતાં પહેલેથી સ્વીકારી લેવું એ વધારે સારું. એટલે બધાએ ભેગા થઈને ખેંચ્યા પગ, પણ કોઈનો પેલાનો પગ તો જરીક પણ હલ્યો નહીં. અભિમાની થયો મદ અંધ, બોલ્યો શ્રીહરી સાથે સંબંધ, જુઓ ધર્મસુદ ઘનશ્યામ મારું બળ કેવું છે આ ઠામ. લો પછી ભીમસિંહે ઘનશ્યામ હામું આમ થોડું ગર્વથી જોયું, અભિમાનથી આંખો કરીને, કે ભાઈ જોયું મારું બળ મારી તાકાત, તમારે મારી સામે આવવું હોય તો આવો, પણ ભાઈ તમારી શું હાલત થશે, શું સ્થિતિ થશે અને વિચારીને આવજો. આમ કરીને ઘનશ્યામને કહેવા લાગ્યો છે, તમારે મન હિંમત હોય ખેંચો સાખળ જાલીને સોય. લો હવે તમારી અંદર જો તાકાત હોય, આખું અયોધ્યા નથી ખેંચી શક્યું, પણ હવે તમારે આવવું હોય તો ચાલો તમે હવે હાંકળ ઉપાડો, આવું ઘનશ્યામને કીધું. ચરણ ઉઠાવી જો કદી મારો તો તો રંગ દેવાય તમારો. લો આ મારો જો ખાલી પગ હલી જાય તમારાથી તો તમારી તમારો રંગ રહી જાય એમ કહેતા, તમારી જીત થઈ જાય. એવું સાંભળીને મોટા ભાઈ કરે ચિંતા તે મનમાં, આવ્યા છે ત્યાં ઘણા નર નાર કરે તે પણ મન વિચાર. લો મોટા ભાઈને રામ પ્રતાપજીને ચિંતા થઈ કે ઓ આખું અયોધ્યા ના ખેંચી ગયો આ નાનો બચારો ઘનશ્યામ કેમ કરી શકશે, અને અયોધ્યાની અંદર જે બધા લોકો ભેગા થાય એ પણ વિચારવા લાગ્યા કે આપણા બધા આખા અયોધ્યાથી ના થયું આ ઘનશ્યામ કેમ કરી શકશે, એ બધાને પણ મહારાજ પ્રત્યે ચિંતા થઈ. ક્યાં મલ્લ ને ક્યાં ઘનશ્યામ આ તો વિપરીત થાય છે કામ, ઘનશ્યામજીએ ઈચ્છા કરી રૂપ અદ્ભુત દેખાડ્યું હરી. લોકો બધા વાત કરવા લાગ્યા કે આ ક્યાં ઘનશ્યામ ને ક્યાં આવડો મોટો મલ, આ બેની કુસ્તી થાય કેમ નહીં, કીડીના હાથી ક્યાંય ભેગા થાય એ બેની કે લડાઈ થાય, આ તો ક્યાં ઘનશ્યામ નાના બાળક ને આ કેવો મોટો મલ, અને આ બેની કુસ્તી તો આ રાજાએ ખરા છે કે આ બેની ભેગા કર્યા, આ બેનું યુદ્ધ થાય જ કેમ, એમ કરીને લોકો પણ પરસ્પર વાત કરવા લાગ્યા. એમાં ઘનશ્યામે પાછું કંઈક અદ્ભુત રૂપ એવું દેખાડ્યું કે જે બધા જે ચિંતા કરતા હતા ને અયોધ્યાવાસી લોકો અને રામ પ્રતાપજી, એટલે મહારાજે થયું કે આ બધાને પાછો મારે ભાવ થાય ને બધાની ચિંતા દૂર થાય એવું પહેલાં કંઈક કરવું પડશે. એટલે મહારાજે પાછું એવું રૂપ દેખાડ્યું કે બધાને ભગવાન પ્રત્યે કંઈક અલૌકિક રૂપે મહારાજે જેને જેવો ભાવ હતો એવું મહારાજે દર્શન કરાવ્યું. જેને જેવી ઈચ્છા હતી મન તેને તેવા દીધા દર્શન. તે સાકળ પાસે પ્રભુ ગયા, ભીમ સંગ સામા ઉભા રહ્યા. પછી બધાને કોઈને અલૌકિક ભાવના દર્શન થયા, કોઈને મોટા પ્રાક્રમી ઘનશ્યામના દર્શન થયા, એ રીતે દરેકને અલગ અલગ ભાવ પ્રમાણે દર્શન ભગવાને કરાય અને બધાને થોડી શાંતિ થઈ. અને પછી ભગવાન પેલી સાંકળ જ્યાં પડી હતી ત્યાં આવ્યા ઘનશ્યામ, અને પછી ભીમસંગની સામે મહારાજ આવીને ઉભા રહી ગયા. જોયા ભીમસંગે ઘનશ્યામ, કરડી મૂર્તિ દેખી તે હઠામ, હજારો હાથીનું જેમાં જોર, એવા ભાળ્યા છે ધર્મ કિશોર. લો પેલા ભીમસંગ સામે આવીને મહારાજ થોડી પણ કરડી દ્રષ્ટિ કરીને પેલાને હમું જોયું, અને જ્યાં મહારાજે ખાલી જોયું ને ત્યાં જ પહેલાંને એમથી કહો આ તો કોઈ સામાન્ય નથી, આમાં તો હજારો હાથીનું બળ હોય એવું લાગે છે, એવું એને ભગવાને દર્શન કરાવ્યું. અને આટલું થતાં જ ભલે આમ ભગવાને ખાલી કરડી આંખેથી ખાલી સામું જોયું પહેલાંની સામે, ત્યાં જે તો ત્રાસ પામવા લાગ્યો, પણ લાજે લેવાનો મનમાં, કારણ કે લાજ તો હવે આટલા બધા માણસોની વચ્ચે છે એટલે લાજ છે તો લાજ તો જવા દેવાય નહીં, પાવર તો તરત ઉતારી દેવાય નહીં, એટલે હજી પાવરમાં તો છે જ. ઘનશ્યામજી આવ્યા છે ચાલી, ડાબે હાથે સાકળ ત્યાં જાલી. પછી ઘનશ્યામ મહારાજ ધીરે રહીને સામે આવ્યા, કરડી દ્રષ્ટિ કરીને આમ પસાર થયા, અને પછી ભગવાને ડાબા હાથે કરીને પેલી હાંકળ ઉપાડી. જેવા ખેંચે છે ધર્મ કુમાર, તેવે કટકા થયા અગિયાર, ભીમસેન ખેંચાયો તે વાર, પડ્યો દૂર જઈને અપાર. ચાલે મુખે રુધિર નિધાર, જોઈ હાંસી કરે નર નાર્ય, સભામાં આવી બોલ્યો નિર્બળ, દિલ્હી સંગ તું લાવ સાંકળ. લો
ઘનશ્યામ મહારાજ તો ત્યાં આવ્યા અને ખાલી આમ ડાબા હાથથી આમ જ્યાં હાથ પકડીને આમ હાંખળ પકડી ત્યાં તો આમ આખી હાંકળી એવી આમ ખેંચી ત્યાં સાંકળના તો 11 ટુકડા થઈ ગયા. 24 મણની હાંકળ જે ઊંચકી પણ ના શકાય એ ભગવાને ખાલી એક ડાબા હાથથી આમ ખાલી પકડીને ખેંચી ત્યાં તો 11 ટુકડા કરી નાખ્યા હાંકળના. અને પેલો ભીમસંગ તો એવો ફંગોળાયો અને દૂર જઈને પડ્યો ત્યાં મોઢામાંથી લોહી ને આમ તેમ હાથ પગ બધું ભાંગી ગયું ને મોઢામાંથી લોહી નીકળી ગયું. પણ તેમ છતાંય હવે જેમ પેલો હારેલો ડબલ રમે એમ આને તો પછી હજી ગર્વ પોતાનો કંઈ ઉતર્યો નહીં. અને એની સાથે જે બિલો દિલ્હી સંઘ કરીને હતો બીજો મલ એને કીધું કે ભાઈ બીજી સાંકળ લાવ્યો અને હવે મારે ઘનશ્યામનું જોર જોઈ લેવું છે એમાં કેટલું છે. તેણે શ્રીહરિને બાંધું આજ ખેંચીને પાડું તો રહે લાજ, હવે તો ઘનશ્યામને ના પાડું ત્યાં સુધી મારી લાજ રહે નહીં. એટલે બીજી સાંકળ લાવો ને હવે ઘનશ્યામના પગે બાંધો ને પછી હું જો ખેંચું છું. એટલે પછી બીજી સાંકળ મગાવી. સભા કહે શું વપુ વગોયું, જવા દો તમારું બળ જોયું. આખી સભામાં બેઠેલા માણસો જોઈએ કે આ તમે આટલું મોટું ખાઈ પીને આટલું મોટું મલકુસ્તી કરીને શરીર વધાર્યું છે આટલું મોટું, પણ હાવ તમે તો પાણીમાં ગયા કે હવે જોઈ લીધું તમારું જોર કેટલું હતું કે એક આંકળમાં ખેંચવામાં બધા 11 ટુકડા થઈ ગયા અને પડીને લોહી પણ મોઢામાંથી નીકળી ગયું છે, હવે શું ખેંચવાના તમે. પેલો કે શું વાત કરો છો, હજી હું ઘનશ્યામને ના પાડું ત્યાં સુધી હું ભીમસંગ નહીં. એમ કરીને એણે પછી સાંકળ મગાવી અને ઘનશ્યામના પગે બીજી સાંકળ બંધાવી. હે દિલ્હી સંગ હે માન સંગ, તમારો હોય જોયે ઉમંગ. ઉઠો હું સપુરી કરો તમે, તમારું બળ દેખીએ અમે. ત્યારે બોલ્યા છે તે સુણો ભાઈ, અમે જોવા આવ્યા છીએ આઈ, પણ ભીમને હોય અધૂરું, લ્યો આ સાંકળ ને કરો પૂરું. લો પેલા ભીમસંગની આવી પરિસ્થિતિ જોઈને અને પેલા બધાએ કીધું તમે તો તમારું બળ હાવ વગોયું. લોકો કહેવા લાગ્યા કે દિલ્હી સંઘને અને માનસંગને કે હવે જો તમારી અંદર તમારે કંઈક કરવું હોય તો તમે ઉમંગમાં હોય હજી પાવરમાં હોય તો તમે પણ ઘનશ્યામ સાથે કરો કુસ્તી. ત્યારે પેલા બંને જણા કહેવા લાગ્યા કે ના ના ના. ત્યારે બોલ્યા તે સુણો ભાઈ, અમે જોવા આવ્યા છીએ અહીં. લો પેલાય પણ બે જણા આવ્યા હતા પણ જ્યારે ભીમસંગની હાલત આટલી મોટી ખરાબ થઈ ગઈ એટલે પેલા બે જણા તો કહેવા લાગ્યા કે ના અમે તો ખાલી જોવા આવ્યા છીએ એની હારે, અમે કંઈ કુસ્તી કરવાના નથી. એટલે એને તો જોઈને જ કુસ્તી કરવાનું માંડી વાળ્યું કે ઘનશ્યામ સામે આપણે જવાશે નહીં. આ ભીમસંગની આટલી હાલત થઈ ગઈ ખાલી એક ડાબા હાથમાં જ, તો બે હાથ ભેગા કરે તો આપણે બધા ક્યાં જતા રહીએ. એટલે કીધું કે ના અમારે લડવું નથી, અમે તો ખાલી જોવા આવ્યા છીએ આ ભીમસંગની જોડે. એટલે પેલા દિલ્હી સંઘ ને માનસંગ તો એમનામાં જ ઊભા રહી ગયા બાજુમાં. પણ ભીમને હોય અધૂરું, લ્યો આ સાંકળ કરો પૂરું. પણ આજે ભીમસંગને જો અધૂરું લાગતું હોય તો લો આ સાંકળને એ ઘનશ્યામના પગે બાંધે ને એ ખેંચે, અમારે કંઈ કરવું નથી. એટલે પેલા બે તો એમના જ બાજુ બેસી ગયા. એટલે એ બુદ્ધિશાળી કહેવાય થોડા ગણાય તે, કે ભાઈ ખબર પડી કે અહીં આપણું આવે એમ નથી. પણ પેલા ભીમસંગ તો હવે હાર્યો છે, એકવાર પછડાયો છે એટલે એને એમ થયું કે હવે તો હું એને ના પછાડું ત્યાં સુધી હું પાછો કહેવો, એટલે મારે તો હવે એને પછાડવા જ પડે. એટલે ત્યારે એણે પણ ઘનશ્યામના પગે હાંકળ બાંધી, એવું કહી સાંકળ ઉપાડી લાવી મૂકી તે ભીમ અગાડી. લીધી છે સાંકળ ભીમે હાથ, બોલ્યો ગર્વિષ્ઠ સભા સંગાત, જુઓ ઘનશ્યામને બાંધી લેવું, જોત જોતામાં પાડી દેવું. ઘનશ્યામજી ગર્વગંજન, સુણ્યા ભીમના ક્રૂર વચન. હવે પેલો આખી સભાને પાછું કહેતો જાય છે, એક તો પડ્યો છે ને તો એ કહે છે હવે હું ઘનશ્યામને પગમાં હાંકળ બાંધું છું ને એને ના પછાડું ત્યાં સુધી હું ભીમસંગ નહીં. લો ઘનશ્યામ મહારાજને છું કે આને આટલો હજી ગર્વ ઉતર્યો નથી તો હજી એનો ગર્વ આખો પૂરો ઉતારવો તો પડશે. અને ભગવાન એવા છે જેની અંદર ગર્વ આવે અભિમાન આવે એટલે ભગવાનને ગમે. અને એ પછી લૌકિક કળાનું અભિમાન હોય કે આધ્યાત્મિક કળાનું હોય કે આધ્યાત્મિક સદગુણોનું હોય તો પણ ભગવાનને ગમતું નથી. મહારાજ વચનાવૃતમાં કહે કે પોતાની અંદર ગમે એવું ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય હોય અને મહારાજ કે એવી ભક્તિ પોતાની અંદર હોય કે પોતાની પ્રેમ લક્ષણા ભક્તિ કરીને ભગવાન પોતાને વશ વર્તતા હોય તો પણ જો કોઈ એનું અભિમાન ધારે કે ભગવાન મને વશ છે એમ કોઈને દેખાડવા જાય તો એ ભગવાન એનાથી દૂર
થઈ જાય. ભગવાનને એ પણ ગમતું નથી, આપણા સારા સદગુણોનું અભિમાન પણ આપણે ધરવા જેવું નથી કે આપણે સારા ધર્મ નિયમ પાળીએ છીએ, આપણે સારું ભક્તિ કરીએ છીએ, ત્યાગ વૈરાગ રાખીએ છીએ કે સંત સમાગમ કરીએ છીએ અને આવા ભગત છીએ, એવું પણ અભિમાન ધરવા જેવું નથી. કોઈ પણ પ્રકારનું અભિમાન જો ધરે તો ભગવાનને એ ગમતું નથી. તો લૌકિક અભિમાન તો ભગવાન રહેવા જ ના દે, આધ્યાત્મિક અભિમાન સદગુણોનું અભિમાન હોય એ ભગવાન ટાળે ગમે એમ કરી, તો લૌકિક અભિમાન તો રખાય જ નહીં. એટલે ભગવાનના ભક્તને આ કથાથી આપણે એ સમજવાનું, આ તો એક ખાલી કુસ્તીની કથા છે હસવાની આનંદની, પણ એના દ્વારા જીવને શીખવાનું આપણે સૌ કોઈને એ છે કે આપણી અંદર ગમે એવું સારું કંઈક હોય, ભગવાનનું મોટા સત્પુરુષના કૃપાથી મળેલા બે સારા સદગુણો હોય, તો એમ જાણીને આપણને જો ગર્વ આવી જાય કે બે પાંચ ભક્તો આગળ આપણે આમ વટ પાડવા બતાડે કે હું સારો ભગત છું, કે મારી અંદર આવું છે, આમ છું ને તેમ છું, સારો જ્ઞાની છું, સારો ધર્મવાળો છું, સારો ભક્તિવાળો છું, આવો પણ અભિમાન રાખીએ તો એ ભગવાનને ગમતું નથી, ભગવાનના રાજીપાના પાત્ર થવાતું નથી. એટલે ભીમસંઘ તો હાર્યો છે તો એમ છતાંય પગ પોતાની હાથમાં સાંકળ લઈને ઘનશ્યામના પગે બાંધી છે, ખેંચીને પાડી નાખો અમોને, શ્રીએરીએ તે સાંકળ લીધી પોતાના પગમાં બાંધી દીધી, સભા મધ્ય ઊભા છે જીવન, બોલ્યા ભીમની સાથે વચન. પછી ભગવાનને પોતાના પગમાં હાંકળ બાંધીને સામે ભીમસંઘને કહેવા લાગ્યા કે હવે અમને તમારા હું કહેવા હાંકળ ઉપાડો ને અમારા પગને હટાવો તો તમે સાચા, એવી રીતે ભગવાને કીધું, અને અમને પાડીને પછી આ રાજા પાસેથી સ્વરૂપા મેળવો આવું ઘનશ્યામે કીધું, એવા ટાણે પામ્યા છે દર્શન, ભક્તિ ધર્મ આદિ સૌજન થયા વૈરાજ રૂપે દીધા દર્શન આપે અનુપે. ત્યારે ભગવાને ફરી વૈરાટ રૂપે ધર્મ ભક્તિ વગેરેને ફરી દર્શન આપ્યા, કારણ કે ત્યાં પછી ફરી માતા પિતાને ચિંતા થઈ કે ઘનશ્યામને હવે આવડો મોટો ભીમસંઘ જો ખેંચશે તો ભગવાનને ક્યાંય નાખશે. કોટી શીર્ષા સ્વરૂપે જણાણા સર્વે આધારભૂત જણાણા, લો ખૂબ વિરાટ રૂપે ભગવાને દર્શન આપ્યા અને જીવ પ્રાણી માત્રના આધારરૂપ હોય એવા ભગવાન જણાયા. ભીમસેન જુએ તત્કાળ તેણે તો દીઠા નાનેરા બાળ, એટલે ભીમસેનને તો નાના ઘનશ્યામ નાના બાળક જ દેખાય છે અને નાના જાણીને એને તો વધારે આનંદ થયો, ગમણાને ફેંકીને ક્યાંય નાખી દઉં કે આમ એને આનંદ થયો અને ઘરમાં હાંકળ જાલી અને પાછો હજી ખેંચતા પહેલાં પાછો ગર્વથી બોલવા લાગ્યો કે બધા સાંભળો ગામ લોકો કે જુઓ સાંકળ તે કરસાય શેર બજાર સરજુ ગંગા માય, ઘનશ્યામને નાખું છું ત્યાંય. એટલે કહે છે કે હમણાં આ ખાંકળ ખેંચું છું ને અહીંયા બજારની વચ્ચેથી એવો ખેંચીશ કે સીધા સીધા સરયુ ગંગામાં આખી બજારને વટાવીને દૂર પડશે, કે ઘનશ્યામને સીધા અહીંથી સરયુ કાંઠે કહેતા સરયુમાં નાખી દેશે અહીંથી સીધા, આવું કહેવા લાગ્યો. ખેંચે જોર કરી મરે કૂટી પોતાની તંગીઓ ગયો તૂટી, પોતાનો પછી તો જોરથી મીંડો ખેંચવા પણ કંઈ થાય ને, પોતાનો પગ પણ ખેંચતા ખેંચતા પગે તૂટી ગયો એનો, તો એ ખેંચવાનું મૂક્યું નહીં, પાછો પડ્યો ત્યાં. ઘનશ્યામ તસું નથી ખસતા સર્વે લોક જુએ છે ત્યાં હસતા, બધા લોકો હસવા લાગ્યા, કિકિયારીઓ કરવા માંડ્યા, તાળીઓ પાડવા લાગ્યા અને ઘનશ્યામની જય કરવા લાગ્યા. અને આનો પગ તૂટે તો એ ખેંચવાનું હજી છોડતો નથી, પણ હવે ભાઈ ઘનશ્યામ તો કે હલે એવા નથી, ભગવાનનો પગ તો કમ્પ્લીટ થઈ ગયો છે. ઘણો ક્રોધ ભરાયો ગમાર તેના બળનો આવ્યો છે પાર, પછી તો ક્રોધમાં આમ ધુઆ પુઆ થઈ ગયો પણ કંઈ હાંકળ તો ખસતી નથી ને ભગવાનનો પગે ખસતો નથી. ખેંચી સાંકળ તેવી જ તૂટી ભીમના હાથમાંથી વછૂટી, પછી તો એણે એવું જોર કર્યું લોકો તો આમ એની આમ હવે એની આબરૂ જાય અને આ બાજુ કરવું શું, એટલે પછી તો પૂરેપૂરું જોર જેટલું હતું એટલું બધું ભેગું કરીને એકવાર કે જે થાય તે એમ કરીને ખેંચ્યું, ત્યારે હાંકળે તૂટીને હાંકળ તૂટે એટલે થાય શું, પોતે પાછો ક્યાંય દૂર જઈને પડ્યો અને પાછો ફળી રહીને પૃથ્વી પર પછડાણો અને પાછો હાથ પગ કંઈ ભાંગ્યા હશે. પાછો ધક્કો લાગ્યો એકદમ દૂર જઈ પડ્યો, સો કદમ દૂર જઈને પડ્યો, હતું આંબલીનું વૃક્ષ એક અથડાઈ પડ્યો ત્યાં વિશેક આંબલીના ઝાડા અથડાણો, અંગ ભાંગ્યું વાગ્યું અતુલ મોઢામાં ભરાણી ઘણી ધૂળ, લો મોઢામાં ધૂળ ભરાઈ ગઈ અને કેટલાય અંગે વાગ્યું, આવી મૂર્છાને પડ્યો છે ધરણી કરી ભીમ સાથે એવી કરણી, લો મૂર્છા પામીને પડી ગયો ભીમસંઘ. લોકો બધા આશ્ચર્ય પામ્યા, ભગવાનનો જય જયકાર કર્યો, રાજાએ ઘનશ્યામને શિરપાઓ પહેરાવ્યા અને આકાશની અંદર જે આવેલા દેવતાઓ એણે પણ ભગવાનને વધાવ્યા, આકાશમાંથી પુષ્પવૃષ્ટિઓ કરી અને ભગવાનનો જયનાદ કર્યો. આ રીતે ભગવાને ત્યાં મલકુશ્તીની લીલા કરીને લોકોના આખી અયોધ્યા પૂરીને બધાને ઘનશ્યામ પ્રત્યે અહોભાવ થયો
રાજાએ ભગવાનને શિરપાવ આપીને સ્વાગત કર્યું. બધાને થયું કે આ ઘનશ્યામ દેખાય છે નાના બાળક, પણ આ તો સાક્ષાત ભગવાન છે એમ જાણીને ભગવાન પ્રત્યે, ઘનશ્યામ પ્રત્યે બધાને ભગવાન પ્રત્યેનો ભાવ થયો. બધાએ ભગવાનને નમસ્કાર કરી વિસ્મય પામી બધાએ ઘનશ્યામની લીલાના પરાક્રમના વખાણ કરતાં કરતાં ચારે બાજુ છૂટા પડ્યા. ગયો ભીમસંગનો ગર્વ ઉતરી આવી નમ્યો જ્યાં ઊભા છે હરિ. પછી ભીમસંગને પોતાનો ગર્વ અભિમાન ટળી ગયું કે આ તો ભગવાન છે, આની અમે હું કંઈ કરી શકું નહીં. ભગવાનના ચરણે આવી નમન કરી, વંદના કરી, મસ્તકે નમાવી, ભગવાનને પગે લાગીને માફી માગી, ઘણી ભૂલ કરી છે મેં સ્વામી, આવી રીતે પસ્તાવો કરીને ભગવાનની માફી માગી. માત પિતા આદિ ઘનશ્યામ પછી પધાર્યા પોતાને ઠામ, ભગવાને માફી આપી અને એને ભગવાન આરે મલકુસ્તી કરવા મળે એટલે એનાય કંઈક ભાગ હશે તો જ મળી હશે, પણ ભગવાને એના જીવનું સારું કર્યું. આ રીતે આવી લીલા અપાર કરે છે, હરિજનના દુઃખ હરે છે, આવી રીતે ભગવાન પોતાના ભક્તોને આનંદ પમાડે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિએ મલનો પરાજય કર્યો. નામે 29મો તરંગ થયો. ઘનશ્યામ મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.